દરેક ગ્રુપને આપણે કીધું કે તમે પ્રીમિયમ ભરેલું હોય અને તમને કોઈ જાતનો વીમો ન મળેલો હોય તો આપણે નવો ચેક અહીં મેન પ્રવેટને મોકલીએ. જે રકમ છે 4,000 રૂપિયા, આ રકમ એવી છે જેને કારણે સરકાર જાગૃત થઈને કંઈક સમજે અને સરકાર આપણે કહી શકીએ કે અમે સમજી ગયા તમે અમારી જે કાંઈ રકમ ફિક્સ છે 4,000 રૂપિયા ચેક ભેગા કરવા માટે આપણું આયોજન થાય. સરકારનો માણા એક લેટર બેઠેલા જ છે આપણી પાસે, એડ્રેસ એ છે કોઈ માણસને લખવું હોય કે રાજકોટનો જેતપુરનો માણસ છે એને આપણી વાત ગમી હોય ને નક્કીને વિરોધ કરવો છે તો કેમ કરે તો એ મેં કરતા તો મોદી બરાબર અંદર એક ચેક મોકલી દે સીધે સીધું ખેડૂતોને કાંઈ ભવિષ્યમાં ન્યાય મળે. એટલે જેને કાંઈ ન્યાય માંગવા જાય એ અજ્ઞાન છે. એફસી એગ્રો જનરલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ, એડ્રેસ પહેલો માળ 102 સુપરમાર્કેટ રેડિયલ હાઉસ પાસે સ્વસ્તિક ક્રોસિંગ. રેશનો વીમો આ સાથે ન મળે, આ સાથે ચડ ઘણા ભૂલી જ દેવાય પછી નવી પદ્ધતિ પણ આવી ગઈ હોય, નવે સિસ્ટમ આવી ગઈ હોય. જેમ બેસર કલેક્ટર આપણે આવા તૈયાર ન હોઈએ, જાન્યુઆરી 30 તારીખે ગયો હોય આવતા સુધી તૈયાર હોય આવતા સુધી ₹16,000 કરોડ ઉપર જેટલો અમારે પ્રોફિટ થયેલો છે પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ. આ એક ધંધો સરકારે ખોલ્યો છે, ધંધાની સામે અમે અમારો વાંધો ઉઠાવ્યો છે. ઇન્સ્યોરન્સ પોલિટી જે પોલિસી અત્યાર સુધી જે હતી એ ખેડૂતો માટે એક સેવા ભાવનાથી હતી, તેના કારણે કોઈ જગ્યાએ પ્રોફિટ લોસનો હિસાબ નહોતો, સરકાર માલિકીમાં હતી એટલે કંઈ વાંધો આવ્યો. આ પહેલીવાર પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ કંપનીઓ આવી છે અને એવડો મોટો ધંધો એ ગુજરાતની અંદર જ 16,000 કરોડ ઉપરની આવક આ કંપનીએ કરી. પ્રીમિયમ ભર્યા પછી ફક્ત 1,500 જેટલા ગુમો મંજૂર થયો તે માણસોએ એના પૈસા ચેક લખી અને વડાપ્રધાને પરત મોકલતા છે, જેમાં ઉપર ચેક ઉપર લખ્યું હતું નરેન્દ્રભાઈ દામોદરભાઈ વડાપ્રધાન ગુજરાત ભારત તે મોકલી હતી. હવે જે ખેડૂત સંપૂર્ણ વીમા પોલિસીનો લાભ લઈ જ નથી, એક ટકો પ્રીમિયમ ભર્યા પછી એક ટકો વીમો મેળવ્યો તેઓ એનો વિરોધ કેમ નોંધાવો, તેની એક પદ્ધતિ બનાવી છે. તે પદ્ધતિ એવી છે કે તે ખેડૂત પોતાના ખાતામાંથી 4,20 રૂપિયાનો એક ચેક લખી અને વડાપ્રધાનને નામે નરેન્દ્રભાઈ દામોદર મોદી ચેક લખી તે ચેક અને વડાપ્રધાને મોકલાવશે. કોઈ ખેડૂતને મન થાય ત્યારે તો ડાયરેક્ટ મોકલાવી શકે છે, વડાપ્રધાન રાહત ફંડમાં પણ આપી શકે છે. આ તમામ ખેડૂતોને અપીલ કરીએ છીએ કે જ્યારે સંતોષ ન થયો, અસંતોષ હોય તો 4,20 રૂપિયા વડાપ્રધાને મોકલી